હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું એકદમ અલગ જ રીતથી ગુવારને બાફીને દહીંવાળું ગુવારનું શાક જે ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર બને છે અને ખાવાની પણ એટલી જ મજા આવે છે તો સૌપ્રથમ આપણે પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે પાણી ગરમ થાય એટલે તેમાં મેં અહીંયા ગુવારને ધોઈને તેને આ રીતના એક ગુવારના બે કટકા કાપીને રાખ્યા છે આ શાક બનાવવા માટે ગુવારની જે થોડી કૂણી સીંગો હોય તેની પસંદગી કરવાની છે તમે ગુવારને તપેલીને બદલે કૂકરમાં પણ એક સીટી વગાડીને બાફી શકો છો ત્યારબાદ પાણીમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને આપણે કટ કરીને તૈયાર કરી રાખેલો ગુવાર પણ તેમાં ઉમેરી દઈશું અને એક વખત ચમચી વડે સારી રીતે મિક્સ કરી લઈશું ગુવાર બફાય છે તેટલી વારમાં આપણે શાકમાં નાખવાનો મસાલો તૈયાર કરી લઈએ તો તેના માટે મેં અહીંયા દસથી બાર લસણની કળીઓ બે ચમચી જેટલી સીંગદાણા એક ચમચી જેટલા કાજુના ટુકડા તથા એક સમારેલું લીલું મરચું લીધું છે જો કાજુ ઘરમાં અવેલેબલ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ અહીંયા મેં બે ચમચી જેટલા ગાંઠિયા લીધા છે તમે તેની જગ્યાએ ચણાનો લોટ અથવા ઝીણી સેવ જે આવે છે તે પણ લઈ શકો છો ત્યારબાદ તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું હવે તૈયાર કરેલી પેસ્ટને આપણે એક વાસણમાં કાઢી લઈએ તો હવે આપણે ટામેટાની પ્યોરી બનાવી લઈશું તો એ જ મિક્સર જારમાં મેં અહીંયા કટ કરેલા બે ટામેટા ઉમેર્યા છે તેને પણ મિક્સર જારમાં પીસીને તેની આ રીતના પ્યોરી બનાવી લેવાની છે હવે શાકમાં નાખવા માટેનું મસાલા દહીં તૈયાર કરી લઈએ તેના માટે મેં અહીંયા થોડું મીડિયમ મોળું દહીં લીધું છે તેમાં બે ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર અને એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું આપણે શાકમાં દહીં તથા ટામેટા બંનેનો ઉપયોગ કરીએ છીએ તેથી થોડી સ્વીટનેસ માટે એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું જેનાથી બધા ટેસ્ટ એકદમ સરસ બેલેન્સ થઈ જશે હવે મસાલાને દહીં સાથે સારી રીતે મિક્સ કરી લઈએ અને કોઈ પણ પ્રકારના લમ્સ ના રહે તે રીતના મિક્સ કરી લઈશું તો લગભગ સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે આપણે ગુવારને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આ રીતના ચમચાની મદદથી અને હાથેથી દબાવતા ગુવાર એકદમ સારી રીતે તૂટી જાય છે તો ગુવાર સારી રીતે બુફાઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરીને ગુવારને આ રીતના પાણીમાં જ રહેવા દઈશું અને શાક બનાવવા માટેની તૈયારી કરી લઈએ તેના માટે કઢાઈમાં મેં અહીંયા બે ચમચા જેટલું તેલ ગરમ થવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જેટલું જીરું ઉમેરીશું ત્યારબાદ એક ચમચી જેટલા અજમા ઉમેરીશું ગમે તે ગુવારના શાકમાં અજમાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે તેમાં આપણે તૈયાર કરેલી પેસ્ટ ઉમેરીશું તો આ રીતના તેને ચમચા વડે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી દઈશું મસાલાને લગભગ એક મિનિટ સાંતળી લીધા બાદ તેમાં તૈયાર કરેલી ટામેટાની પ્યોરી ઉમેરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા ટામેટાની પ્યોરી સારી રીતે મિક્સ થઈ ગઈ છે ત્યારબાદ તેમાં મસાલામાં ગ્રેવીના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું આપણે બીજા મસાલા દહીંમાં જ ઉમેરેલા છે તેથી અહીંયા નહીં ઉમેરીએ હવે આપણે ગ્રેવીને સારી રીતે મિક્સ કરી લીધા બાદ તેને ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે સાંતળી લઈશું તો બેથી ત્રણ મિનિટ બાદ તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે તો એક વખત મિક્સ કરીને આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે ત્યારબાદ તેમાં આપણે તૈયાર કરેલું મસાલા દહીં ઉમેરીશું દહીં ઉમેરતી વખતે હંમેશા ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવી જેનાથી દહીં ફાટશે નહીં તો દહીં ઉમેરી દેતા બાદ તેને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી લઈશું હવે ગ્રેવીની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે તેમાં થોડું પાણી ઉમેરીશું તો આપણે ગુવારને બાફતી વખતે જે પાણીનો ઉપયોગ કર્યો હતો તે જ પાણી લઈશું તેનાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે પાણીને ગ્રેવીમાં મિક્સ કરી લીધા બાદ ફરીથી ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને તેને ઢાંકીને થી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ બાદ તમે જોઈ શકો છો શાકમાં કિનારીથી તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે તેને એક વખત મિક્સ કરી લઈશું હવે શાકમાં આપણે બાફીને તૈયાર કરી રાખેલો ગુવાર ઉમેરીશું અને તેને પણ શાકમાં મિક્સ કરી લઈશું તો એક વખત આ રીતના ગુવારને બાફીને શાક બનાવજો ખૂબ જ સરસ લાગે છે જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો ગુવાર સારી રીતે મિક્સ થઈ ગયા બાદ છેલ્લે તેમાં કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું હવે ગેસની ફ્લેમ ઓફ કરીને મેં અહીંયા શાકને સર્વિંગ માટે લઈ લીધું છે જો તમે રેગ્યુલર ગુવારનું શાક ખાઈને કંટાળા હોય તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી અને મસાલેદાર તેવું ગુવારનું શાક જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરો થેન્ક યુ